આજે ગુજરાતના સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના યુવા નેતા અશરફ પઠાણે પોતાની જૂની અને દેશની સૌથી જૂની મજબૂત પાર્ટી કોંગ્રેસ સાથે જોડાઈ અને 100થી વધુ કાર્યકરો સાથે કોંગ્રેસમાં ઘર પરત ફર્યા. લઘુમતી ચેરમેન અસલમ મુકદ્દર રંગુની સાહેબ કોંગ્રેસ કાર્યકર્તા સુરત શહેરના નગરજનોએ પોતાની કાર્યાત્મક શૈલીમાં કહ્યું હતું કે સવારનું ભૂલું સાંજે ઘરે પાછું આવે તો તેને ભૂલ્યું નહીં કહેવાય અને અશરફ પઠાણ સાહેબને હૃદયથી ઘરે લગાવી લીધા હતા. જોડાવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. સુરત જિલ્લા કોંગ્રેસ કચેરીમાં ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું છે. ગુજરાત કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી મળેલી માહિતી મુજબ હવે સુરતમાં અશરફ પઠાણને મોટો ચાર્જ સોંપવામાં આવી શકે તેમ છે. સુનિલ ગાંજાવાલાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, સુરત. જી સાહેબ, આપનું નામ? મારું નામ અશરફ ખાન અસુદાન પઠાણ. આપ કઈ પાર્ટીમાં હતા અને કઈ પાર્ટીમાં આવ્યા છો? હું પહેલા કોંગ્રેસમાં હતો, પછી કોંગ્રેસમાં જરાક નારાજગી મારી હતી, આમ આદમી પાર્ટીમાં જોડાયો. આમ આદમી પાર્ટીમાં મને જેવો સાથ સહકાર જોયો એવો મહિલો ની મેં મદદ માંગી. 9, 10, 11 નંબરના વોર્ડ માટે મારા યોદ્ધા સાથે તો મને કોઈ જાતની મદદ મળી નથી. હવે શું કોંગ્રેસમાં તમે કેવી સત્તા મેળવવા માંગો છો? મેં રાજીનામું આપ્યું પછી ત્યારબાદ મુકદ્દરભાઈને રિપોર્ટ મળ્યો. મુકદ્દરભાઈ મારી પાસે આવ્યા અને મને કીધું કે તું કોંગ્રેસમાં મારી સાથે આવ, તને બધી જાતની તને જે જોઈ યોગ્યતા એ તને હું આપીશ અને તારી મદદ કરીશ. તમને શું સત્તામાં કોંગ્રેસમાં આગળ વધવાની શક્યતા થઈ? હું ફૂલ શક્યતા છે ને આગળ વધીને વધીને બતાવીશ. મારો નામ મુકદ્દર રંગુની છે. આપ શું કરી રહ્યા છો કોંગ્રેસ પાર્ટી? હું સુરત શહેર માઇનોરિટી વર્કિંગ ચેરમેન છું. મને અશરફ ખાન પઠાણે જ્યારે આ પાર્ટી કોંગ્રેસમાં હતા, કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા હતા અને ત્યારે આ પાર્ટીમાં ગયા ત્યારે મને બહુ દુઃખ થયું. પછી એમની ઉપર સતત મારી નજર હતી કે આ પાર્ટીમાં એ જ્યારે ગયા ત્યાર પછી એમને રાજીનામું આપ્યો તો હું સતત એમના સંપર્કમાં હતો અને મેં એમને કીધું કે સુબહ કા ભૂલા શામ કો આતા તો ગુસ્સે ભૂલા નહીં કહેતે. ને બીજી વસ્તુ કે અશરફ પઠાણ જેવા મજબૂત યોદ્ધા જો અમારા કોંગ્રેસમાં આવી ગયા છે અને અમે યુવાઓની ટીમ જે આગળ વધશે એના માટે હું હવે કોંગ્રેસ મજબૂત કરવા માટે અમે એક સાથે મળીને કામ કરીશ અને કોંગ્રેસને મજબૂત કરવા માટે, માઇનોરિટીને મજબૂત કરવા માટે અમે કામ કરીશ. શું આ પાર્ટીમાં તમને એવું લાગતું કે જશે તો અમારી એક વ્યક્તિનું ઘટ થશે? આપ પાર્ટીની જ્યારે વાત થાય છે ત્યારે હું મને હજી આવે છે કે આપ પાર્ટીમાં જેટલા બી લોકો જાય છે બિચારા એ અસંતોષ હોય છે. મેં આગળ કે એમની સાથે વાત કરી હતી કે અહીંયા કશું નથી, આ આપ પાર્ટી ફક્ત ને ફક્ત ભાજપની બી ટીમ છે અને કોંગ્રેસને પતાવવા માટે ભાજપ પાસે સુપારી લીધી છે. આપે આવનારા સમયમાં વિધાનસભાની ઇલેક્શન આવી રહ્યું છે તેના માટે આપ શું કહેશો? આવનારા દિવસોમાં વિધાનસભાની જે ચૂંટણી આવે છે એમાં ભાજપ અને બી ટીમ જે આપ છે એ મળીને બી કોંગ્રેસને હરાવી નહીં શકશે. ગયા વખતે આપને ખબર હશે કે 10-10 થી 12 ધારાસભ્ય અમારા ઉઠી ગયા હતા ને તો અમારી સત્તા બનતી કોંગ્રેસની. ને આ વખતે 125-125 સીટ લાવીને કોંગ્રેસ સત્તા બનાવશે ગુજરાતમાં. થેન્ક યુ.